નમસ્કાર મિત્રો, તો આજે આપણે ભગવાન બુદ્ધની મહત્વની વાત કરીશું કે તમારી મર્યાદાઓનો સ્વીકાર કરો તો તમે તેને જરૂરથી સાંભળજો. તમે ઈશ્વરના બાળક છો અથવા બુદ્ધના બાળક છો એમ માનો, એટલું જ માત્ર અગત્યનું છે એમ નથી. પણ બીજી વાસ્તવિકતા એ છે કે કેટલેક અંશે માનવી અપૂર્ણ પ્રાણી છે. જ્યાં સુધી તમે આ વિશ્વમાં માનવ તરીકે ભૌતિક શરીર ધારણ કરો છો, એટલે ત્રુટિઓ તો રહેવાની જ. આ વિશ્વમાં માત્ર પૂર્ણ આત્માના અસ્તિત્વથી જીવવું એ અશક્ય છે. બધા જ પ્રકારના અનુભવો મારફતે જીવન જીવાય છે, ત્યાં સુધી એ અપૂર્ણ તો રહેવાનું જ. એમાં ક્યારેક નિષ્ફળતા કે વિઘ્નો જેવા પરિણામો આવે પણ ખરા, પણ એ બધી આત્મચિંતન અને શિક્ષણની તકો છે. યાદ રાખો કે બીજા લોકો ભૂલો કરે છે અને નિષ્ફળતાઓનો અનુભવ કરે છે, પણ એમાંથી ફરી બેઠા થાય છે અને સંશોધનો કરીને જીવનને સારે રસ્તે દોરી જાય છે. બધો જ સમય પૂર્ણતા માટે મથામણ કરવી એના કરતાં મહત્વનું એ છે કે સુધારા કરવા ઉપર કેન્દ્રિત થવું અને ઉત્તમને બદલે વધારે સારા થવા માટે પ્રયત્ન કરવો એ છે. તમારે તમારા સ્વને વારંવાર સમજાવવા માટે આનું પુનરાવર્તન કરવું જોઈએ. જ્યારે હું એમ કહું કે તમારે પૂર્ણ જીવન જીવવાનું નથી, ત્યારે મારે એક સ્પષ્ટતા કરવી છે અને ભલામણ કરવી છે કે એ માટે તમારા અભ્યાસ કે કામ પ્રત્યે બેદરકાર રહેવું કે ઉપેક્ષા કરવી એમ નથી. જેમ કે ઘણા લોકો પૂર્ણતા માટેના પ્રયત્નો કરવા આરામથી છોડી દે છે અને આળસુ બની જાય છે. એનું પરિણામ એ આવે છે કે એમના ઉપરી અધિકારીઓની ટીકાઓના ભોગ બની જાય છે. મહત્વનો મુદ્દો એ છે કે તમે પોતે તમારી જાતને ઠપકો આપો કે આત્મનિંદા કરો એટલી હદ સુધી કે તમારી ઊંઘ ઉડી જાય, ત્યારે તમારો ધ્યેય 80% પૂર્ણતાએ પહોંચવાનો રાખવો જોઈએ. અગત્યનું એ છે કે તમારા માર્ગ ઉપર આગળ વધવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા આત્મના ઉદ્ધાર માટે આધ્યાત્મિક રીતે વિકાસ કરવાનું જ્યારે તમે નક્કી કરો, ત્યારે એ પણ સ્પષ્ટ સમજવું જોઈએ કે તમે ઈશ્વર કે બુદ્ધ નથી. જ્યાં સુધી આ વિશ્વમાં તમે જીવો છો, તમારાથી દરરોજ ભૂલો તો થશે અને તમારું જીવન વેદના અનુભવવાનું. એટલા માટે તમારે વધારે સારા જીવનનો ધ્યેય રાખીને જીવવાનું શરૂ કરવું જોઈએ. તમારે આ વાત સ્વીકારવી જ જોઈએ કે આપણે માનવીઓ ઈશ્વરના બાળકો હોવા છતાં આ પૃથ્વી ઉપર જીવીએ છીએ ત્યાં સુધી અપૂર્ણ અણઘડ રહેવાના. એટલે તમારે જાગૃત તો રહેવાનું જ અને સ્વીકારવાનું કે અટપટા રસ્તા ઉપર આપણે જીવવાનું છે. આના વિશે બુદ્ધ એક વાત કહે છે,
એક દિવસ પૂર્ણ નામે એક શિષ્યને પોતાનો ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પૂછ્યું, પૂર્ણ, હવે તું કયા પ્રદેશમાં જઈશ? પૂર્ણ કહે, ભગવાન, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરંત પ્રદેશમાં જનાર છું. બુદ્ધ કહે, પૂર્ણ, સુનાપરંત પ્રાંતના લોકો અતિ કઠોર છે, બહુ ક્રૂર છે. તે જ્યારે તને ગાળો દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે? પૂર્ણ કહે, તે વખત હે ભગવાન, હું માનીશ કે આ લોકો બહુ સારા છે, કારણ કે તેઓએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યો નથી. બુદ્ધ કહે, અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યો તો? પૂર્ણ કહે, મને તેઓએ પથ્થરથી માર્યો નહીં, તેથી તે લોકો સારા જ છે એમ હું સમજીશ. બુદ્ધ કહે, અને પથ્થરથી માર્યો તો? પૂર્ણ કહે, મારી ઉપર તેઓએ દંડ પ્રહાર કર્યો નથી, તેથી તે બહુ સારા લોકો છે એમ હું સમજીશ. બુદ્ધ કહે, અને દંડ પ્રહાર કર્યો તો? પૂર્ણ કહે, શસ્ત્ર પ્રહાર કર્યો નથી, એ તેમનું ભલ પણ છે એમ સમજીશ. બુદ્ધ કહે, અને શસ્ત્ર પ્રહાર કર્યો તો? પૂર્ણ કહે, મને ઠાર માર્યો નહીં, એ તેમની ભલાઈ છે એમ સમજીશ. બુદ્ધ કહે, અને ઠાર માર્યો તો? પૂર્ણ કહે, ભગવાન, કેટલાક એક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે, એવા શરીરનો જો આ સુનાપરંત રહેવાસીઓએ નાશ કર્યો તો તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે એમ હું માનીશ, અને તેથી તે લોકો બહુ સારા છે એમ હું સમજીશ. બુદ્ધ કહે, સાધુ, પૂર્ણ સાધુ, આવા પ્રકારના સમદમથી યુક્ત હોવાથી તું સુનાપરન પ્રદેશમાં ધર્મોપદેશ કરનારને સમર્થ થઈશ. દુષ્ટને દંડ દેવો એ એની દુષ્ટતાનો એક પ્રકારનો પ્રતિકાર છે. દુષ્ટતાને ધૈર્ય અને શૌર્યથી સહન કરવી અને સહન કરતા કરતા પણ એની દુષ્ટતાનો વિરોધ કર્યા વિના રહેવું નહીં એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વાપરવામાં જેટલી ઉણપ તેટલું શુભચિહ્ન લેખી અને મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે એને સુધારવા મથવું એ દુષ્ટતાની જડ ઉખેડનારનો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઊંચી સીમાએ પૂર્ણ પહોંચ્યો હશે તેની કલ્પના કરવા જેવી છે. આવી જ રીતે આપણે બધું આપણા જીવનમાં સ્વીકારવું જોઈએ. અને આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરો.